हेलो स्टूडेंट्स, चलो आज आप जोवाना छे चेप्टर नंबर 5 धंधाकीय साहसना प्रकारों। बराबर छे, हवे जेटला पण धंधाकीय साहसो छे, बराबर छे, एटले के टाइप्स ऑफ एंटरप्राइजिस, तमे ज्यारे पण एज अ एंटरप्रेनर तमारो बिजनेस स्टार्ट करवाना छो, बराबर छे, तमारी बधा पासे ज्यारे मिकेनिकल एंजीनियरिंगनी जे डिग्री छे आवी जशे, अने मानी लो के तमे कसे जॉब करी, बराबर, जॉब करीने तमने एवुं थयुं कि चालो हवे आपणे एक स्मॉल बिजनेस स्टार्ट करवो जोईए। तो ज्यारे तमे आ जे स्मॉल बिजनेस स्टार्ट करो छो के पछी जे पण एंटरप्रेनरशिप तमे स्टार्ट करो छो, बराबर छे, तो एमां जो तमे तमारुं करियर बनावा मांगता हो तो तमारी पासे तमे ज्यारे तमारा बिजनेसनुं स्टार्टिंग करो छो के एनुं एस्टाब्लिशमेंट करो छो तो तमारी पासे एने रिलेटेड કેટલાક પ્રાથમિક ખ્યાલો જે છે, કેટલીક બેઝિક ઇન્ફોર્મેશન છે એ તમને હોવી બહુ જરૂરી છે, બરાબર છે। તો ઉદ્યોગ સાહસની જે પણ સક્સેસ છે, બરાબર છે, એના માટે યુનિવર્સિટીએ છે ને કેટલીક ડિગ્રીઓ કરતા જે અનુભવી કે પછી એવા જે વ્યક્તિ છે, બરાબર છે, કે જેને આ બધી વસ્તુમાં ઇન્ટરેસ્ટ છે, બરાબર છે, તો એના માટે કેટલીક ડિગ્રી પણ ચાલે છે, બરાબર છે, અને એને રિલેટેડ કેટલાક નાના કોર્સિસ પણ ચાલે છે એ પણ તમે કરી શકો, બરાબર છે, કે એની અંદર તમે નોલેજ ધરાવતા જે વ્યક્તિ છે એની હેલ્પ તમે લઈ શકો। તો આ પ્રકારની જે જ્યારે તમારે સ્ટાર્ટિંગ કરવી હોય તો તમારી પાસે જે પણ તમે સ્ટાર્ટિંગ કરવાના છે બિઝનેસનું, બરાબર છે, તો એની અંદર તમને કઈ કઈ વસ્તુનો ખબર હોવું જોઈએ। તો તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો એનું સ્વરૂપ કેવું હોય, બરાબર છે, એ વસ્તુ તમને ખબર હોવી જોઈએ। ચાલો, તો આજે આપણે કરવાના છે સાહસના પ્રકારો, એમાં છે એકાકી, વેપારી પ્રથા, સોલ પ્રોપર્ટીઝ જેને કહેવામાં આવે છે એ, બીજું ભાગીદારી પેઢી, ત્રીજું જોઈન્ટ સ્ટોક કંપની, અને એના પછી છે સહકારી મંડળી। આપણે એક પછી એક બધું જોઈશું, બરાબર છે, એ પહેલાં આપણે છે ને એક ઇન્ટ્રોડક્શન જોઈ લઈએ કે જ્યારે પણ આપણે એન્ટરપ્રિનરશિપ છે, બરાબર છે, કે સ્વરોજગારી માટે ટ્રાય કરી છે તો આપણે કઈ કઈ વસ્તુ ખબર હોવી જોઈએ, બરાબર છે। તો એઝ અ એન્ટરપ્રિનર તમે કઈ વસ્તુની અંદર તમે ઇન્ટરેસ્ટ ધરાવો છો એ તમને ખબર હોવી જોઈએ, કેવા પ્રકારનો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગો છો એ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે। તો એઝ અ એન્ટરપ્રિનર તમારી પાસે કઈ કઈ વસ્તુ હોવી જોઈએ, બરાબર છે, એ આપણે જોઈએ। તો તમે જે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો એનું સ્વરૂપ કેવું છે તમને ખબર હોવી જોઈએ, બરાબર છે, કે પછી જે તે બિઝનેસ છે, બરાબર છે, એની એનું રજિસ્ટ્રેશન કેવી રીતે કરવાનું છે, લાઇસન્સ કેવી રીતે લેવાનું છે, એની ફીસ કેટલી છે, બરાબર છે, એમાં કેવા કેવા પ્રકારની કન્ડિશન છે, એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે। પછી તમે જે પણ વર્કશોપ નાખવાના છો, બરાબર છે, પ્રોડક્શનનો વર્કશોપ નાખવાના છો તો એ કેવા પ્રકારનો હશે, એમાં કેવી કેવી મશીનરીની જરૂર પડશે, કેવી કેવી ફેસિલિટીઝની જરૂર પડશે, બરાબર છે। પછી તમે જે પણ બિઝનેસ સ્ટાર્ટ કરવાના છો, બરાબર, કે તમારો જે પણ પ્લાનિંગ છે એમાં એસ્ટિમેટ કોસ્ટ કેટલો છે, અંદાજિત ખર્ચો કેટલો છે, બરાબર, એનું એસ્ટિમેશન આપણે અહીંયા ડિસાઇડ કરવું પડશે, બરાબર છે, એસ્ટિમેટ આપણે કાઢવું પડશે। બીજી વસ્તુ, એને રિલેટેડ જે લાઇસન્સ છે એમાં કેટલાક નિયંત્રણો પણ હોય છે, બરાબર છે, સરકાર તરફથી બી, આપણા તરફથી બી, એ બધી વસ્તુનું તમને નોલેજ હોવું જોઈએ, બરાબર છે। પછી MSME, આ નામ તમે અત્યારે બહુ જ સાંભળ્યો છે ન્યૂઝપેપરમાં કે પછી ન્યૂઝની અંદર, બરાબર છે, આત્મનિર્ભર ભારત જે અત્યારે અભિયાન ચાલે છે, બરાબર છે, તો એ આ MSME જે સિસ્ટમ છે એના માટે જ ચાલે છે, બરાબર છે। MSME એટલે માઇક્રો સ્મોલ મીડિયમ એકમોને પૂરી પાડતી સરકારી સહાય, તો MSME આજે માઇક્રો સ્મોલ અને મીડિયમ જે એન્ટરપ્રાઇઝિસ છે એને આપણે કહીશું MSME, બરાબર છે। તો એને રિલેટેડ કેટલીક સંસ્થાઓ છે, સરકારી સંસ્થાઓ છે, બરાબર છે, જે હેલ્પ કરે છે। પછી એની અંદર જ્યારે પણ તમારે બિઝનેસ સ્ટાર્ટ કરવાનો છે તો એમાં કેવા પ્રકારની મશીનરીની જરૂર પડે છે, કે પછી કેવા પ્રકારનો
તમને રો મટીરિયલ જોઈશે, કેવા પ્રકારનું પેકેજિંગ કરવાનું છે, કઈ વસ્તુથી કેવી કેવી સિઝનમાં આપણે વધારે પ્રોડક્શન કરી શકીએ, બરાબર છે, એ જે રો મટીરિયલ છે આપણને ક્યાંથી મળશે, એ બધી વસ્તુ આપણે જાણવી બહુ જરૂરી છે. એની સાથે સાથે આપણે પ્રોડક્ટ બનાવીએ છીએ તો આપણા પ્રોડક્ટને આપણે સેલિંગ બી કરવાનું છે, બરાબર. તો એ પ્રોડક્ટના માર્કેટિંગ માટે આપણે કેવા પ્રકારની જે એડવર્ટાઇઝમેન્ટની જે મેથડ્સ છે એનો આપણે અહીંયા યુઝ કરી શકીએ, બરાબર છે. પછી જે પણ પ્રોડક્શન આપણે કરીએ છીએ તો એ પ્રોડક્શનમાં જે ક્વોલિટી મેન્ટેન કરવાની છે એ બધી વસ્તુ, બરાબર છે. પછી આયાત નિકાસ સંબંધી જે પણ જાણકારી છે તમારી પાસે હોવી જોઈએ, બરાબર છે. પછી તમારી પાસે મેનેજમેન્ટ, ખાસ મેનેજમેન્ટ કરતાં તમને આવડવું જોઈએ, ઓકે. પછી જે પણ નાણાંની વ્યવસ્થા છે, હવે માની લો કે તમારી પાસે 5 લાખ રૂપિયા છે, બાકીના 5 લાખ રૂપિયા ઘટે છે, તો તમે એ કઈ જગ્યા પરથી કેવી રીતે ઇન્વેસ્ટ તમે કરી શકો છો એ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ, બરાબર છે. પછી શેર બજાર કેવી રીતે ચાલે છે એને રિલેટેડ જેટલી બી વસ્તુ છે, બરાબર છે, જે ધિરાણ કરીએ છીએ, જે રોકાણ કરીએ છીએ, એ બધી જે વસ્તુ છે એનું પણ તમને નોલેજ હોવું જોઈએ, બરાબર છે. તો સામાન્ય રીતે આપણે એ થી લઈને ઝેડ સુધીની બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એના પછી હવે આપણે નેક્સ્ટ લઈશું કે જ્યારે જ્યારે તમે એવું વિચારો છો કે મારે એન્ટરપ્રિનરશિપ સ્ટાર્ટ કરવી છે, બરાબર છે, તો અમદાવાદની અંદર છે ને એક મેનેજમેન્ટ એસોસિએશન ચાલે છે, તેની અંદર અલગ અલગ પ્રકારના શોર્ટ ટર્મના જે અભ્યાસક્રમ છે એ ચાલે છે, બરાબર છે. એની અંદર છે ને એક્ઝિક્યુટિવ એન્જિનિયર તરીકે તમે કેવી રીતે કામ કરી શકો, કે પછી ઉદ્યોગ સાહસિક તરીકે તમે કેવી રીતે કામ કરી શકો, એની લોકો ટ્રેનિંગ આપે છે, બરાબર છે. તો એવા કેટલાક જે નામ છે આપણે જોઈએ તો અકાઉન્ટિંગ ફોર નોન અકાઉન્ટિંગ મેનેજર્સ, ફાઇનાન્સ ફોર નોન ફાઇનાન્સ મેનેજર, ઇજનેર માટે સંચાલનીય કૌશલ્યનો વિકાસ, આયાત નિકાસ વિધિ સંબંધી જાણકારી, માનવ સાધન સંચાલન અને અચિવમેન્ટ મોટિવેશન, માર્કેટિંગ મેનેજમેન્ટ અને વેચાણ કૌશલ્યનો વિકાસ, સ્ટોક માર્કેટ અને ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ, જોખમ સંચાલન, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા, મટીરિયલ્સ મેનેજમેન્ટ, લોજિસ્ટિક અને સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, ગ્રાહક સંબંધ સંચાલન. તો આ પ્રકારના જે નાના નાના કોર્સિસ છે, જે MBAની જેટલી બી બ્રાન્ચ છે ને એ બ્રાન્ચને અહીંયા ડિવાઈડ કરેલી છે. હ્યુમન રિસોર્સિસ એ માનવ સાધન સંચાલનમાં આવશે, બરાબર છે. તો એની અંદર જેટલા બી માણસો આવતા હોય ને, ગ્રાહક હોય કે ભલે ગમે તે હોય, એ બધું એની અંદર આવે, બરાબર છે. પછી મેનેજમેન્ટ, જે ફાઇનાન્સ મેનેજમેન્ટ છે ને એની અંદર અકાઉન્ટિંગ આવે, પછી જે આયાત નિકાસ છે એ બધી વસ્તુ આવે, બરાબર છે. પછી માર્કેટિંગની અંદર માર્કેટિંગ રિલેટેડ આવે, સ્ટોક મેનેજમેન્ટ આવે, બરાબર, આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવસ્થા એ પણ એની અંદર જ આવે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ આ એક અલગ બ્રાન્ચ છે, જોખમ સંચાલન, બરાબર છે. તો આ બધી વસ્તુ એની અંદર આવે છે. તો આમ જે MBAની અલગ અલગ બ્રાન્ચ છે ને એને જરાક થોડીક ડિવાઈડ કરીને આ રીતની અલગ અલગ કોર્સિસ અહીંયા ચાલુ કરવામાં આવેલા છે, બરાબર. તો એવી રીતે રાજકોટમાં પણ આવી મેનેજમેન્ટ બ્રાન્ચ છે, સુરતમાં પણ છે, બરાબર. અલગ અલગ જગ્યા પર એ લોકોએ સંસ્થા ખોલેલી છે. એટલે જે એન્જિનિયરિંગ પછી જે MBA કરાય છે ને, તો આટલા પ્રકારની તમને અહીંયા જે ઓપ્શન છે એ તમને મળે છે, બરાબર છે. તો આ પ્રકારના જો આપણે કોર્સિસ કરીએ તો આપણે વધારે સારી રીતે ખ્યાલ આવે કે આપણે સંચાલન કેવી રીતે કરવાનું છે, બરાબર. આપણે જે પણ બિઝનેસ ઊભો કરવા માંગતા હોય એ રિલેટેડ આપણે અહીંયા કરી શકીએ છીએ, બરાબર છે. હવે આપણે આગળ જોઈએ કે જ્યારે પણ આપણે બિઝનેસ સ્ટાર્ટ કરવાના છે, બરાબર, તો આ પ્રકારમાં પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિકોએ અને ખાસ કરીને મિકેનિકલ ડિપ્લોમાના સફેદ ઉમેદવારોએ જે રોજગારીને બદલે એક ઉદ્યોગ સાહસિક તરીકે પોતાનું માઇક્રો કે સ્મોલ કક્ષાનું ઔદ્યોગિક સાહસ સ્થાપવા માંગતા હોય, તો તેઓએ માલિકીના ધોરણે વર્ગીકૃત થતા નોન કોર્પોરેટ સ્વરૂપના ધંધાકીય એકમો, એકાકી, વેપારી અને ભાગીદારી પેઢી તથા કોર્પોરેટ સ્વરૂપમાં જોઈન્ટ સ્ટોક કંપની અને સહકારી મંડળીઓ સંબંધી પ્રાથમિક વિગતોની માહિતગાર થવું જરૂરી છે. તો જ્યારે તમારે એઝ અ એન્ટરપ્રિનર તમારે સંસ્થા સ્થાપવી છે કે ભાઈ કોઈ સ્મોલ બિઝનેસ સ્ટાર્ટ કરવો છે, બરાબર છે, તો એમાં
તમારી પાસે કઈ કઈ ઇન્ફોર્મેશન હોવી જોઈએ? તો માલિકની મર્યાદિત અને અમર્યાદિત જવાબદારીઓ, ધંધાની સફળતા માટે માલિકોની ન્યૂનતમ સંખ્યા, મૂડી ભંડોળનું સ્વરૂપ અને તેમાં માલિકોનો ફાળો, નોંધણી, ધંધાનું આયુષ્ય અને લાંબા ગાળાની વ્યૂહાત્મક યોજનાઓ, ધંધાની કાર્યકારી ઉત્પાદન ક્ષમતા, આ બધી વસ્તુ વિશે તમને નોલેજ હોવું જોઈએ. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ લઈશું કે માલિકી અને સંચાલનની દ્રષ્ટિએ જે પણ બિઝનેસ છે એના બે સ્વરૂપ પડે છે, એક તો બિન કોર્પોરેટ અને કોર્પોરેટ. બરાબર છે. તો એમાં બિન કોર્પોરેટમાં બે સંસ્થાઓ આવે છે, એક તો એકાકી વેપારી પ્રથા, સોલ પ્રોપર્ટીયર્સ, એને શું કહેવાય હું તમને સમજાવું છું. બરાબર. અને બીજી છે ભાગીદારી પેઢી, એટલે કે પાર્ટનરશીપ ફર્મ. બરાબર. અને કોર્પોરેટ સ્વરૂપની અંદર આવે છે જોઈન્ટ સ્ટોક કંપની અને સહકારી મંડળીઓ, એટલે કે કોઓપરેટિવ સોસાયટીઓ. બરાબર છે. આ કોઓપરેટિવ સોસાયટી વિશે તમને બહુ સારી રીતે ખબર હશે. બરાબર છે. પાર્ટનરશીપ અને સોલ પ્રોપર્ટીઝ પણ તમને બહુ સારી રીતે ખબર હશે. જોઈન્ટ સ્ટોક કંપની, જેમ જેમ આપણે આગળ વધીએ તેમ તેમ હું તમને સમજાવું છું. બરાબર. હવે આપણે અહીંયા પહેલાં લઈશું એકાકી વેપારી પ્રથા. તો એકાકી વેપારી પ્રથાની અંદર કેવું છે કે એકાકી વેપારી પ્રથામાં સંસ્થાની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એટલે જે બિઝનેસ સ્ટાર્ટ કરે ને એના જ હાથમાં એ માલિક પણ પોતે જ હોય અને એ સંચાલન પણ જાતે જ કરે છે. બરાબર. માની લો કે કોઈ એક કપડાની દુકાન ખોલી. બરાબર. હવે શરૂમાં કેવું હોય છે કે એણે હજુ તો નવું નવું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, તો એ દુકાનની અંદર મોટી દુકાન ખોલેલી છે. તો આ પ્રકારની જે સુવિધા છે, બરાબર છે, એને આપણે કહીશું સોલ પ્રોપર્ટીઝ, જેની અંદર એક જ વ્યક્તિ જે છે એ આખું સંચાલન બી કરે છે. બરાબર છે. અને એ જ પોતે બધું હેન્ડલિંગ બી કરે છે. માલિક પણ એ છે અને સંચાલન પણ એ જ કરે છે. બરાબર. તો આ રીતે જે કપડાનો દુકાનનો જે માલિક છે, બરાબર છે, તો શરૂમાં એને એ શું કરશે કે એણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે એટલે એની શોપ બરાબર ચાલે છે કે નહીં એ પહેલાં જોશે. બરાબર. પછી બીજા વ્યક્તિ રાખશે. તો પહેલાં માલિક તો એ પોતે છે જ. બરાબર છે. પણ એ શોપની અંદર બધું હેન્ડલિંગ બી કરશે, કસ્ટમરને સાચવશે, એટલે સંચાલન પણ એ જ કરે છે. બરાબર. તો આ પ્રકારનું જે ખાતું છે, જે માલિકી છે, એને આપણે કહીશું બિન કોર્પોરેટ પેઢી. બરાબર છે. અને આ જે પેઢી છે, બરાબર છે, તો એની સામે અદાલતી કાર્યવાહી માલિકીના નામે જ થતી હોય છે. તો માલિકના નામ પર બધી વસ્તુ અહીંયા હોય છે. બરાબર છે. પછી એની અંદર જે પણ પ્રવૃત્તિ ચાલે છે, માલ લેવાનો, વેચવાનો, ઉત્પાદન કરવાનું, બરાબર છે, તો પ્રોડક્શનને રિલેટેડ હોય કે પછી એનું સેલિંગ હોય, બરાબર છે, કે પછી એ નાના કદનું હોય કે મોટા કદનું હોય, બધી જ વસ્તુની અહીંયા જવાબદારી કોની છે? એક જ વ્યક્તિની. બરાબર. તો ધંધાનું જેટલું બી સંચાલન છે કે એનો જેટલો બી વ્યવહાર છે, એ જે માલિક છે એ એકાકીપણે કરે છે. બરાબર છે. કે પોતે જ બધું પોતાના માથા પર લે છે. પછી ધંધાની અંદર નુકસાન થાય, ફાયદો થાય, એનું જે પણ પરિણામ આવે, બરાબર, એ વ્યક્તિએ પોતાને એકલાના ભાગે જ અહીંયા ભોગવવાનું છે. બરાબર. તો એકાકી જે વેપારી પ્રથા છે, ઓકે, એમાં જવાબદારી છે ને બહુ અમર્યાદિત છે. બરાબર છે. બધી જ વસ્તુની અહીંયા જવાબદારી આપણે લેવાની છે. પછી એમાં ધંધામાં લોન લીધેલી હોય તો એની ચૂકવણી કરવી. બરાબર. પછી આપણે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલા હોય એ ઇન્વેસ્ટમેન્ટના પૈસા પણ આપણા જાય. ઓકે. આપણે દુકાનની અંદર બી હેન્ડલિંગ કરવાનું હોય, કારખાનાની અંદર બી હેન્ડલિંગ કરવાનું હોય, એટલે જેટલી બી વસ્તુ છે ને એ બધી વસ્તુની અહીંયા આપણે શું કરવાનું છે? એકલા હાથે હેન્ડલિંગ કરવાનું છે. પછી જો નફો થાય, નુકસાન થાય તો શું થાય? એની જવાબદારી પણ આપણે. તો જે ધંધાના જે સ્થાપક છે, બરાબર છે, તો એના પોતાના પર બધું જ્યારે આવે છે ને, ઓકે, તો ત્યારે એની જવાબદારી બહુ વધી જાય છે. ઓકે. તો આ જે પરિસ્થિતિ છે થોડીક રિસ્કી પણ છે. ઓકે. ને જો અહીંયા ફાયદો થાય તો એકલાના ભાગે બધું આવે. હવે અહીંયા બીજી વસ્તુ કીધી છે કે વિશ્વના દેશોમાં આ પ્રકારના ધંધાકીય સ્વરૂપની સંખ્યાનું પ્રમાણ 80% થી પણ વધુ જોવા મળે છે. બરાબર છે.
અને એની અંદર રોકાયેલું મૂડીનું પ્રમાણ કુલ ધંધાકીય રોકાણના પ્રમાણમાં 5-10% જેટલું જ હોય છે. એટલે એ લોકો શું કરે છે કે લોન લે છે કે પછી માર્કેટમાંથી લોન લે છે, એવી રીતે એ લોકો આ વ્યવહાર કરે છે. ચાલો તો હવે આપણે એની વ્યાખ્યા જોઈએ કે એકાકી પ્રકારની વ્યાખ્યા શું છે, એની ડેફિનેશન શું છે. તો એકાકી પ્રકાર, એકાકી વેપારી પ્રથા એ બિન કોર્પોરેટ ધંધાકીય સંગઠન છે જેની સ્થાપના અને સંચાલન એક જ વ્યક્તિ દ્વારા થાય છે, જે નફાના ઉદ્દેશ્યથી માલ અને સેવાના ઉત્પાદન અથવા વિતરણ સંબંધી પ્રવૃત્તિ નિયમિત રીતે ચલાવે છે અને તેમાંથી નિપજતા બધા જ અંતિમ પરિણામો એકલા જ ભોગવે છે. તો જે સોલ પ્રોપર્ટીઝ છે બરાબર, એ નોન કોર્પોરેટિવ સંસ્થા છે બરાબર છે, એટલે એની સ્થાપના કરે કે એનું સંચાલન કોઈ બી એક જ વ્યક્તિ કરે છે, નફાના ઉદ્દેશ્યથી એ પ્રોડક્શન કે સેવા આપે છે બરાબર છે કે વેચાણ કરે છે, અને અહીંયા કેવું છે કે બધી જવાબદારી એની છે અને એમાંથી જે પણ પરિણામ આવે એ બધું એને પોતાના એકલા હાથે કરવું પડે છે. હવે આપણે એની લાક્ષણિકતાઓ જોઈએ. તો લાક્ષણિકતાઓમાં કઈ કઈ લાક્ષણિકતાઓ છે, તો પહેલી આપણે જોઈએ કે ધંધાની સ્થાપના સરળતાથી થાય છે અને તેનો અંત સરળતાથી લાવી શકાય છે. એટલે જ્યારે આપણે એની એક જ વ્યક્તિ છે એટલે બધો નિર્ણય પોતાને લેવાનો છે બરાબર, નુકસાન થાય તો એ આરામથી બંધ બી કરી શકે છે અને પોતે એકલો જ ચાલુ કરવાનો છે, એટલે માની લો કે આજે ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને કાલે ચાલુ પણ કરી દીધું બરાબર, એ આરામથી ચાલુ કરી શકાય છે અને એને બંધ પણ કરી શકાય છે બરાબર છે. તો આ પ્રકારનો જ્યારે ધંધો ઊભો કરવો હોય ને ત્યારે કોઈ એવી બહુ લાંબી ચોડી રજિસ્ટ્રેશનની કે લાઇસન્સની વિધિ કરવાની જરૂર નથી બરાબર છે. માની લો કે આપણે કોઈ જગ્યા લીધી તો એ જગ્યા રિલેટેડ આપણે જે વ્યવહાર કરવાના છે લીગલ એ આપણે કરવા પડે બરાબર છે. તો કોઈ પણ વ્યક્તિ છે એ ગમે તે પ્રકારની પ્રવૃત્તિ અહીંયા ગમે ત્યારે સ્ટાર્ટ કરી શકે છે, કોઈ બી જગ્યાએ સ્ટાર્ટ કરી શકે છે બરાબર છે, જેની નોંધણી કરવી ફરજિયાત નથી બરાબર, અને અહીંયા પોતાનું જે બિઝનેસ છે ઇઝીલી બંધ બી કરી શકે છે. તો આ જે કોર્પોરેટ પ્રકારની જ્યારે બિઝનેસ હોય બરાબર છે તો એને વિધિસર કરવો પડે છે, પણ જ્યારે બિન કોર્પોરેટનો હોય ને બરાબર છે ત્યારે અહીંયા કોઈ ધંધાકીય જે પણ પરિસ્થિતિ છે બરાબર છે એની અંદર તમારે કોઈ લો કે રજિસ્ટ્રેશન કે રૂલ્સ અને રેગ્યુલેશન્સ કે એવા બધા તમને બહુ નડતા નથી બરાબર. એના પછી નેક્સ્ટ છે કે ધંધા માટે જરૂરી પ્રાથમિક ઇક્વિટી ભંડોળ એવો એકાકી વેપારી પૂરું પાડે છે. તો અહીંયા જે પણ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે બરાબર, ઇક્વિટી ભંડોળ એટલે ઇન્વેસ્ટમેન્ટ આપણે જે કરીએ છીએ એ એક જ વ્યક્તિ પૂરું પાડે છે બરાબર છે. તો ધંધામાં જરૂરી વધારાના નાણાં નિશ્ચિત વ્યાજબોજવાળા દેવા દ્વારા ઊભા કરી શકાય છે, એટલે કે લોન લઈને લોકો કરી શકે છે કે બહારથી આપણે માર્કેટમાંથી પણ પૈસા લાવી શકીએ છીએ બરાબર. એના પછી છે કે ધંધાનું સમગ્ર સંચાલન આવા એક જ વ્યક્તિ દ્વારા કરાય છે. તો અહીંયા કેવું છે કે બધું સંચાલન જે છે મેનેજમેન્ટ છે એક જ વ્યક્તિ કરે છે બરાબર છે. તો ધંધાની સ્થાપનાનું સ્થળ, યંત્રો, માલ સામગ્રીની ખરીદી, તૈયાર માલનું વેચાણ વગેરે બધી જ પ્રવૃત્તિઓ આવા એકાકી પ્રકારના જે વેપાર છે એની અંદર આપણે કરી શકીએ છીએ બરાબર છે. તો ધંધામાં જરૂરી પડતા અન્ય વ્યક્તિઓની સેવાઓ પગારદાર કર્મચારી તરીકે લેવામાં આવે છે. હવે માની લો મેં તમને કપડાની દુકાનનું એક્ઝામ્પલ આપ્યું, તો એની અંદર જે વ્યક્તિ એ દુકાન ખોલી એને થોડું પ્રોફિટ થયો એટલે એને શું કર્યું, બે વ્યક્તિ રાખ્યા બરાબર છે, તો એ લોકોને એ સેલરી ચૂકવે છે. તો એ શું કરશે કે ધીમે ધીમે પેલા જે બે વ્યક્તિ રાખેલા છે કર્મચારી રાખેલા છે એને સેલરી ચૂકવે છે. તો જ્યારે પણ કોઈ કસ્ટમર આવશે ત્યારે બે જે વ્યક્તિ છે એ કસ્ટમર સંભાળશે અને પેલા જે ભાઈ છે જે માલિક છે એ પૈસા લેવાનું કામ કરશે બરાબર છે. તો આમ જે ટ્રેડિશનલ જે સંચાલન છે એ આપણે ઊભું કરી શકીએ છીએ બરાબર છે. ધીમે ધીમે આપણે કેવું છે કે આ જે વ્યાપારીકરણ છે ને એને આપણે જે શીખી જઈએ છીએ, પ્રોફેશનલિઝમ છે એને શીખી જ જઈએ છીએ. એના પછી નેક્સ્ટ છે કે ધંધાની સ્થાપના નાના કદની થાય છે, આથી તેનું ઉત્પાદન વિતરણ પ્રવૃત્તિ મર્યાદિત હોય છે અને તેનું બજાર સ્થાનિક અને મર્યાદિત વિસ્તારનું હોય છે. આપણે કોઈ લોકલ એરિયામાં પણ એની સ્થાપના કરી શકીએ છીએ, એનું કદ પણ નાનું હોય છે બરાબર, અને નજીકમાં જ માર્કેટ મળી રહે છે એટલે આપણે મર્યાદિત સંખ્યામાં આપણે બધી વસ્તુ કરી શકીએ છીએ. એના પછી નેક્સ્ટ છે કે ધંધાના એક જ માલિક એવા એકાકી વેપારીની જવાબદારી અમર્યાદિત હોય છે. એકાકી
વેપારી પોતાની ખાનગી સંસ્થામાંથી અમુક ભાગ ધંધામાં ઇક્વિટી મૂડી તરીકે લાવે છે. આવી મૂડી ધંધાનું દેવું ચૂકવવા અપૂરતી હોય તો તેની અન્ય ખાનગી મિલકતમાંથી આવું દેવું ભરપાઈ કરવું પડે છે. હવે એ છે ને કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ એ કરે છે તો એ પોતાના પૈસાથી ઇન્વેસ્ટમેન્ટ કરે છે, એટલે જ્યારે જ્યારે આ ઇન્વેસ્ટમેન્ટ ઓછું પડે ત્યારે શું કરશે કે લોન લેશે. હવે એ લોનનું આપણે ભરપાઈ કરવાની છે તો એ પોતાના એનો જે નફો થાય છે એમાંથી ભરપાઈ નથી કરી શકતો, તો એની પાસે બીજી પ્રોપર્ટી છે, એ પ્રોપર્ટીમાંથી પછી એણે ભરપાઈ કરવું પડે છે, બરાબર. એના પછી આપણે નેક્સ્ટ લઈએ તો ધંધાનું નફા નુકસાન. ધંધાનું જે નફા નુકસાનનું જે સ્વરૂપ છે, બરાબર છે, કે એની જે પણ આવે નફો આવે કે નુકસાન આવે એ બધાનું પરિણામ એક જ વ્યક્તિના હિસ્સે આવે છે, બરાબર છે. તો અહીંયા આપણે જે પણ એફર્ટ કરીએ છીએ, બરાબર છે, તો એ એફર્ટ પ્રમાણે આપણા રિટર્ન્સ પણ આવવા જોઈએ. ઓકે, તો આપણે જો સારા એફર્ટ કરીશું, બરાબર છે, મેનેજમેન્ટ સારી રીતે કરશું તો એ ઓફકોર્સ આપણને નફો જ થવાનો છે, પણ આપણે એના પ્રત્યે બરાબર ધ્યાન નહીં આપશું તો એ આપણને નુકસાન પણ થશે, બરાબર છે. એના માટે આપણે હંમેશા મોટિવેટ રહેવું પડશે, અને જો કદાચ કોઈ પરિસ્થિતિની અંદર નુકસાન થાય તો એ વસ્તુ આપણે હેન્ડલ કરવા માટે આપણું માઇન્ડ પણ રેડી રાખવું પડે. ઓકે, તો અહીંયા આપણે કઈ કઈ જગ્યાએ ભૂલ કરીએ બધી વસ્તુ પણ આપણે અહીંયાથી શીખવી જોઈએ. એના પછી નેક્સ્ટ છે કે કંપની સ્વરૂપની જેમ માલિકીનો હિસ્સો સ્પષ્ટ કરતાં ઇક્વિટી ભંડોળની ફેર બદલી થઈ શકતી નથી. પ્રાથમિક ઇક્વિટી ભંડોળ પૂરું પાડનાર એકાકી વેપારી સંચાલનકાર અને રોકાણકાર બંને દરજ્જા સંયુક્ત રીતે ધરાવે છે, એટલે અહીંયા જે પણ પૈસા ઇન્વેસ્ટ કરીએ છીએ એ બધું એક જ વ્યક્તિના નામ પર હોય છે, બરાબર છે, એટલે કંઈ પણ થાય તો બધું એના માથે આવે. પછી કંપની સ્વરૂપમાં કંપનીના માલિકો એવા ઇક્વિટી શેરહોલ્ડરના મૃત્યુ, નાદારી કે પાગલપનની સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી એવી કંપની પર કોઈ જ અસર થતી નથી, બરાબર. હવે જ્યારે કંપનીની અંદર જે માલિકો છે, બરાબર છે, કે એની અંદર જે શેરહોલ્ડરો છે, બરાબર છે, તો એ બધા વ્યક્તિઓ જ્યારે મૃત્યુ પામે છે તો એનાથી એ જે કંપની છે એને કોઈ પ્રકારનું અહીંયા અસર થતી નથી, બરાબર છે. મોટી કંપની હોય ને એમાં માલિકો વધારે હોય, બરાબર, ઇક્વિટી શેર હોલ્ડર્સ હોય, પણ અહીંયા કેવું છે કે જે એકાકી વેપારી પ્રથાની અંદર એક જ વ્યક્તિએ બધું ચાલુ કરેલું છે, ઓકે, તો જ્યારે એ વ્યક્તિનું માની લો કે ડેથ થઈ ગઈ કે પછી એ ગાંડો થઈ ગયો કોઈ પરિસ્થિતિની અંદર, તો એ લોકોનો વેપાર ટોટલી બંધ થઈ જાય, એ લોકોને સાચવવાવાળું બીજું કોઈ નહીં હોય. એના પછી નેક્સ્ટ છે કે એકાકી વેપારનું વ્યવસ્થાતંત્રનું માળખું એક જ અથવા મર્યાદિત વ્યક્તિઓનું બનેલું હોય છે. ઝડપી નિર્ણયો લઈ શકાય છે, અહીંયા ફટાફટ આપણે નિર્ણય લઈ શકીએ છીએ, બરાબર છે. અહીંયા આપણે બહુ કંઈ બાંધછોડવી નથી કરવાની, કોઈ આપણે રોકી પણ નથી રાખેલા, ઓકે. તો જ્યારે આવી આર્થિક પર્યાવરણમાં ઉદ્ભવતી તકો ઝડપી શકાય છે, તો અહીંયા ક્વિક ડિસિઝનના લીધે આપણે કેવું છે કે ઇન્વેસ્ટમેન્ટ કેવી રીતે કરવું એ પણ આપણને ખબર પડે છે. બીજી વસ્તુ, ધંધાનું રહસ્ય અસરકારક રીતે જાળવી શકાય છે, તો આપણે બિઝનેસ કેવી રીતે સ્ટાર્ટ કર્યો, બિઝનેસની સિક્રેટ શું છે આપણે અહીંયા જાળવી રાખીએ છીએ, બરાબર છે. તો જે પણ વ્યવહાર કરવાનો છે બધો આપણે એકલાઇઝ કરવાનો છે. આમ થયું આ સોલ પ્રોપર્ટીઝ. નેક્સ્ટ આપણે લઈશું પાર્ટનરશીપ ફર્મ.